થાઇલેન્ડ ખાતે થનાર ડ્રેગન બોટ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડી તરીકે મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ પટેલની પસંદગી થઈ છે. પ્રીતિ પટેલ અગાઉ બે વખત ડ્રેગન બોટ ચેમ્પિયનશીપમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ લાવી ચૂક્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એશિયન ચેમ્પિયનશીપ માટે પણ તેમની પસંદગી થઈ ચૂકી છે. તો પ્રીતિ પટેલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને આ પહેલાં પણ તેઓ ભારત માટે બ્રોન્ઝ મેડલ લાવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર તેમને આ તક મળી છે. સુરત પોલીસની મહિલા કોન્સ્ટેબલે દેશનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એશિયન ચેમ્પિયનશીપ માટે પણ તેમની પસંદગી થઈ ચૂકી છે. એકચ્યુઅલી હું ડ્રેગન બોટ રમું છું, જે વોટર સ્પોર્ટ છે. એમાં 10+2 પ્લેયર હોય છે, ટીમ ઇવેન્ટ છે. એમાં 10 લોકો પેડલિંગ કરતા હોય છે, એક ડ્રમર હોય છે ને એક રડાર હોય છે. આ ઇવેન્ટ હું રમી રહી છું. આની તૈયારી માટે તો આપણા ગુજરાતમાં તો વોટર સ્પોર્ટ એટલું ડેવલપ નથી. આની તૈયારી માટે મારે સ્પેશિયલ લીવ લઈને કેરલા મહારાષ્ટ્ર જવું પડતું હોય છે. અને હાલ જ હું હમણાં કેરલા મહિનો રહીને આવી ડીસીપી મેડમના સહયોગથી. અમારા ડીસીપી મેડમ અને સીપી સાહેબ ખૂબ જ સહયોગ કરે છે. એકચ્યુઅલી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવું અને સાથે સ્પોર્ટ્સ કરવું ખૂબ જ અઘરું હોય છે, પણ અમે તો ખૂબ નસીબદાર છે કે સીપી સાહેબ અજય તોમર જેવા સાહેબ મળ્યા છે અને સરોજ કુમારી જેવા ડીસીપી મળ્યા છે, જે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. નોકરીના સમય બાદ અને પહેલાં અમે પ્રેક્ટિસ કરી શકીએ એના માટે સ્પેશિયલ ટાઈમ આપે છે મેડમ. વધારે અમારે નોકરી કરવી પડતી નથી, સવાર અને સાંજ પ્રોપર ટાઈમ આપે છે મેડમ. એકચ્યુઅલી વોટર સ્પોર્ટનો મને પહેલાંથી નાનપણથી ઇન્ટરેસ્ટ હતો. મારી એક મિત્ર છે, એ ડ્રેગન બોટ રમી રહી હતી છેલ્લા 6-7 વર્ષથી. મેં એને જોયું કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ રમી રહી હતી, તો મેં એને કહ્યું કે મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, આપણે ત્યાં ડેવલપ નથી ગુજરાતમાં, તો તમે જ્યારે બીજી વાર જાઓ ત્યારે નેશનલ રમા, જ્યારે સિલેક્શન આવે ત્યારે આપ મને જાણ કરશો. એમ મને જાણ કરી અને હું સિલેક્શન ટ્રાયલમાં ગયેલી અને મારું સિલેક્શન થઈ ગયું. એશિયન ચેમ્પિયનશીપ જે થાઇલેન્ડમાં ગયા વર્ષે યોજાઈ ગઈ એના માટે સિલેક્શન ટ્રાયલમાં ગઈ હતી અને એમાં પણ મારું સિલેક્શન થયું. અને ગત વર્ષે 2022માં થાઇલેન્ડ ખાતે એશિયન ચેમ્પિયનશીપ રમાઈ હતી, એમાં ભારતને 2 બ્રોન્ઝ મેડલ બી અપાવ્યા છે. અને ગત વર્ષે 2022માં ચાઇના ખાતે જે એશિયન ગેમ રમાવાની હતી એમાં પણ 13મા નંબર ઉપર મારું કેમ્પમાં સિલેક્શન ઓલરેડી થયેલું હતું, પણ વર્ષ ચેન્જ થતાં સિલેક્શન ટ્રાયલ ફરીને લેવામાં આવ્યા. અને આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એશિયન ગેમ બંનેમાં મારું સિલેક્શન થયેલું છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઇન પ્લેયરમાં મારું સિલેક્શન થયેલું છે અને એશિયન ગેમમાં કેમ્પ માટે મારું સિલેક્શન થયેલું છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓગસ્ટમાં થાઇલેન્ડ ખાતે યોજાવાની છે અને એશિયન ગેમ સપ્ટેમ્બરમાં ચાઇના ખાતે યોજાવાની છે. હું તો બધાને એમ જ કહેવા માગું છું કે નોકરી તો આખી જિંદગી કરવાની જ હોય છે, પણ સાથે સાથે એવી એક્ટિવિટીઝ કરો કે જેના માટે તમારું હેલ્થ બી સચવાય, માનસિક રીતે બી તમે સ્વસ્થ રહો અને પ્રગતિ પણ તમારી થાય. તો ખાલી નોકરીને લઈને જ ના ચાલશો, સાથે સાથે તમને જેમાં રૂચિ હોય એ કાર્ય પણ કરતા રહો.